चैप्टर नंबर त्रण नाम छे सुरेख पथ पर गति। सेना पर गति? सुरेख पथ पर गति। सुरेख पथ पर गति ने बीजा कोई नामे जो ये ओळखवी होय तो एक परिमाण में गति। सेमा गति? एक परिमाण में गति तरीके तमे एने ओळखी शकाय छे। बराबर छे? तो केवी रीते? तो आपणे पहला तो जोवू पड़शे कि गति। तो पहलू चेप्टर ज्यारे चाल्यो त्यारे आपणी पासे एक शब्द आव्यो तो यंत्रशास्त्र। क्यों शब्द आव्यो हतो? यंत्रशास्त्र। बराबर छे? ए वक्त आपणे यंत्रशास्त्र ने इंग्लिश में तमे कहेवा जाओ तो एने मिकेनिक्स कहेवाय। शुं कहेवाय? मिकेनिक्स। आना बे प्रकार हता। केटला प्रकार हता? बे प्रकार। कया कया प्रकार हता? तो यंत्रशास्त्र ना बे प्रकार हता, काइनेमेटिक्स, काइनेमेटिक्स अने डायनेमिक्स। बराबर छे? तो काइनेमेटिक्स अने डायनेमिक्स आ एना बे प्रकार हता, गतिवाद अने आने गुजराती में केवू होय तो आने गतिवाद कहेवाय। बराबर छे? अने आने आपणे डायनेमिक्स ज कहेशुं। शुं कहेशुं? डायनेमिक्स। आ बंने वच्चे थोड़ो डिफरंट हतो। कयो डिफरंट हतो? तो आ बंने वच्चेनो जे फेरफार हतो, तो काइनेमेटिक्स एटले शुं हतुं याद करो? कि कोई पदार्थ गति करे छे, कोई पदार्थ गति करे छे तेनो अभ्यास करवानो छे। तो गति करतो होय तेनो अभ्यास करवानो छे। पण गतिना कारणोनी चर्चा करवानी नथी। એટલે કે ગતિ શા માટે થાય છે એ આપણે જોવાનું નથી। હા, પદાર્થ ગતિ કરે છે, બરાબર છે, એના વિશે અભ્યાસ કર્યો કે ગતિ કર્યા પછી શું થાય છે એને આપણે કહેશું કાઇનેમેટિક્સ કહે છે। કે એના કારણોની આપણે ચિંતા કરવાની નથી, કારણો વિશે ચર્ચા કરવાની નથી। તો ડાયનેમિક્સમાં શું છે? ગતિ અને તેના કારણોની પણ ચર્ચા કરવાની છે। તો આના માટે જો કોઈ તમારે ઉદાહરણ જોતું હોય તો કયું ઉદાહરણ આવશે બોલો? તો એના માટે જો કોઈ આપણે ઉદાહરણ જોઈએ તો જેમ કે કોઈ એક માણસ દોડી રહ્યો છે, બરાબર છે, મેં એને અવલોકન કર્યો, મને શું લાગ્યું કે ઓકે એ માણસ જઈ રહ્યો છે, મને કેમ દોડે છે એ આપણને કંઈ ખબર છે નહીં, ઓકે એ દોડી રહ્યો છે, બરાબર છે। તો એ શું થયું? કાઇનેમેટિક્સ થયું કે ભાઈ એક માણસ જઈ રહ્યો છે, એને શું કહેશું આપણે? કાઇનેમેટિક્સ કહેશું। પણ ડાયનેમિક્સમાં શું આવશે? કે થોડી વાર પછી મને ખબર પડી કે એ માણસ ચોરી કરીને ભાગતો હતો। શેના કારણે ભાગતો હતો? ચોરી કરીને ભાગતો હતો। એનો મિનિંગ શું થઈ ગયો? કે એ માણસનું ભાગવાનું કારણ શું હતું? ચોરી કરવું। તો એ ચોરી કરવાવાળું જે કારણ હતું એ શેમાં આવી જશે? ડાયનેમિક્સમાં આવશે। શેમાં આવશે? ડાયનેમિક્સમાં, બરાબર છે। તો કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ તમને એના વિશે આઈડિયા આવી ગયો હશે। ઓકે, તો આટલું તમે નોટ ડાઉન કરી લો, બરાબર છે। હવે આપણે જોવાનું છે ગતિ અને તેના પ્રકાર, બરાબર છે। તો ગતિ એટલે શું? બરાબર, તેના પ્રકાર આપણે જોશું અને પછી આપણે આપણું ચેપ્ટર આગળ વધારીશું, બરાબર છે। તો પહેલાં તો શું છે ગતિ, બરાબર છે? તો જ્યારે કોઈ પદાર્થ હલનચલન કરે, જ્યારે કોઈ પદાર્થ હલનચલન કરે ત્યારે તે પદાર્થ ગતિમાં હોય તેવું કહેવાય। ત્યારે તે પદાર્થ ગતિમાં હોય તેવું કહેવાય, બરાબર છે। અત્યારે હું લખું છું તો મારા હાથની ગતિ, તો મારો હાથ શેમાં છે? ગતિમાં છે, બરાબર છે। તો એના ગતિના ઉદાહરણો, ગતિના ઉદાહરણો બોલો કયા છે? ગતિના ઉદાહરણો ઘણા બધા ઉદાહરણ મળી શકે, બરાબર છે, આપણને લોટ્સ ઓફ ઉદાહરણો મળે। તો છે પંખાની ગતિ, પંખો ગોળ ગોળ ફરે છે તો એ પણ ગતિમાં છે। શરીરમાં વહેતા લોહીની ગતિ,
શરીર માં વહેતું લોહી, કહે છે પંખાનું ફરવું, એવું લખો, પંખાનું ફરવું, બરાબર છે. પછી શરીરમાં વહેતું લોહી, લોહીની જોડણી ખોટી પડી ગઈ, હા લોહી, બરાબર છે. પછી શું યાદ કરો તમે, સૂર્ય પૃથ્વીનું, પૃથ્વીનું સૂર્યની આજુબાજુમાં ભ્રમણ કરવું, બરાબર છે. શિક્ષકની પેનનું, પેનનું બોર્ડમાં લખવું, આપણે ગતિનું ઉદાહરણ છે, બરાબર છે. આપણને વગેરે વગેરે, બરાબર છે. શિક્ષકની પેનનું બોર્ડમાં લખવું વગેરે, ગતિના આપણને આવા ઘણા બધા ઉદાહરણો જોવા મળશે, બરાબર છે. હવે જોવાનું છે ગતિના પ્રકાર કયા કયા છે, બરાબર છે. તો ગતિના આપણને કેવા પ્રકાર મળે છે એ આપણે જોવાનું છે, બરાબર છે. તો ગતિના આપણને કેવા પ્રકાર મળશે તો જોઈ લઈએ, ભ્રમણ કરવું, બરાબર છે. ગતિના પ્રકાર તો મુખ્યત્વે ગતિ ત્રણ પ્રકારે થઈ શકે, કેટલા પ્રકારે થઈ શકે, ગતિ ત્રણ પ્રકારે થઈ શકે. તો ગતિના પ્રકાર કયા કયા, તો એમાં છે એક પરિમાણીય ગતિ, બીજું છે દ્વિપરિમાણીય ગતિ, અને ત્રીજી છે ત્રિપરિમાણીય ગતિ, બરાબર છે. એક પરિમાણીય ગતિ, એક પરિમાણીય ગતિ એટલે કે જે માત્ર એક જ અક્ષ ઉપર જશે. તમને ખબર હશે કે એક્સ અક્ષ હોય, વાય અક્ષ હોય અને ઝેડ અક્ષ હોય, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. કોઈ પદાર્થ ખાલી એક્સ અક્ષ ઉપર ગતિ કરતો હોય, બરાબર છે. ધારો કે કોઈ પદાર્થ એક્સ અક્ષ ઉપર ગતિ કરે છે અથવા વાય અક્ષ ઉપર ગતિ કરે છે, તો એ બે પરિમાણમાં ગતિ ના કરે, એટલે કે એક જ પરિમાણમાં, એટલે કે એક જ અક્ષ પર ગતિ કરે તો તેને એક પરિમાણીય ગતિ કરે છે. જો કોઈ પદાર્થ એક અક્ષ પર ગતિ કરે, એક અક્ષ પર ગતિ કરે તેને એક પરિમાણીય ગતિ કહે છે. અને આનું ઉદાહરણ જો આપણે લેવું હોય, બરાબર છે, તો એ ઉદાહરણ આપણે લઈશું. ધારો કે લઈએ કીડી, શું લેશું, કીડી, બરાબર છે. કીડી છે એ એક પરિમાણમાં ગતિ કરે, સીધે સીધી ચાલતી હોય, તો કીડીને આપણે એક પરિમાણમાં લઈ શકાય, બરાબર છે. પછી આવશે દ્વિપરિમાણમાં, તો એ આવશે સમતલ આવશે. શું આવશે, ધારો કે એક્સ વાય સમતલ આવશે, એક્સ ઝેડ સમતલ આવશે, અથવા વાય ઝેડ સમતલ આવશે, બરાબર છે. તો બે પરિમાણમાં, એટલે કે બે અક્ષ પર ગતિ કરે, કેટલા અક્ષ પર ગતિ કરે, બે અક્ષ પર ગતિ કરે, બરાબર છે. તો દ્વિપરિમાણીય ગતિનું કોઈ ઉદાહરણ લેવું હોય, બરાબર છે, તો આપણે ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ છીએ. જેમ કે ગાય છે, ભેંસ છે, બરાબર છે, તો એ બધા દ્વિપરિમાણમાં ગતિ કરે, એટલે કે વાંકું ચૂકું ચાલે. કેવું ચાલશે, વાંકું ચૂકું ચાલે છે. અને હવે આવશે આપણી ત્રિપરિમાણીય ગતિ. કેવી ગતિ, ત્રિપરિમાણીય, જેની અંદર ત્રણે ત્રણ પરિમાણમાં, એટલે કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, એટલે કે ત્રણે અક્ષ પર ગતિ કરે છે, બરાબર છે. તો આની અંદર કોઈ ઉદાહરણ લેવું હોય તો પક્ષી, કોઈ પણ પક્ષી છે એ હવામાં પણ ગતિ કરશે, એ ત્રણે ત્રણ પરિમાણમાં ગતિ કરે છે, બરાબર છે. તો એ થઈ ગયું આપણે ત્રણે ત્રણ પરિમાણીય ગતિ. ગતિના કેટલા પ્રકાર છે, એક પરિમાણીય ગતિ, દ્વિપરિમાણીય ગતિ અને ત્રિપરિમાણીય ગતિ, બરાબર છે. તમને ખબર પડી ગઈ. હવે આપણે આગળ જોઈએ લેક્ચર, બરાબર છે. તો હવે આપણે જોવાનું છે, એનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પથ અને લંબાઈ અને સ્થાનાંતર. શું જોવાનું છે, પથ લંબાઈ અને સ્થાનાંતર, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. આપણા માટે શું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પથ લંબાઈ અને
સ્થાનાંતર, બરાબર છે? તો એના ઉપર આપણે નજર મેળવી લઈએ. ચલો ત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતર, બરાબર. તો પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે જોવું તો પેલા પથ લંબાઈ એટલે શું એ આપણે સમજી લઈએ, બરાબર છે? તો પથ લંબાઈ, તો પદ લંબાઈની વ્યાખ્યા છે પદાર્થે કાપેલા, પદાર્થે કાપેલા કુલ અંતરને, કુલ અંતરને પથ લંબાઈ કહે છે. એટલે કે પદાર્થે કાપેલા કુલ અંતરને આપણે શું કહેશું? પથ લંબાઈ કહે છે, બરાબર છે? પથ લંબાઈ, પથ લંબાઈનો એકમ, એકમ શું છે? મીટર છે. શું છે? મીટર છે, બરાબર છે? તો પથ લંબાઈ હંમેશા, પથ લંબાઈ હંમેશા ધન હોય છે, બરાબર છે? જો આનું કોઈ ઉદાહરણ જોતું હોય, બરાબર, તો આપણે ધારો કે કોઈ એ પોઈન્ટ છે અને આપણે જવું છે બી પોઈન્ટે, બરાબર છે? તો આપણે એ પોઈન્ટથી જઈને બી પોઈન્ટે જો જવું હોય તો આપણે ઘણા બધા માર્ગે જઈ શકીએ, જેમ કે એથી બી સીધા જઈ શકીએ, આ માર્ગે જઈ શકીએ, બરાબર છે? આ એક, બે અને ત્રણ, આ ત્રણ જુદા જુદા માર્ગે આપણે જઈ શકીએ છીએ, બરાબર છે? તો પહેલા માર્ગે જવું હોય, બીજા માર્ગે જવું હોય, ધારો કે પહેલા માર્ગનું અંતર છે 500 મીટર, બીજાનું છે 300 મીટર અને આ છે 600 મીટર, બરાબર છે? તો જે પણ માર્ગે જાય તો પથ લંબાઈ શું હશે? કે એ બીથી આપણે કયા માર્ગે જઈએ એનું કુલ અંતર, બરાબર છે? એને શું કહેશું આપણે? પથ લંબાઈ કહેશું. તો માર્ગ એક માટે પથ લંબાઈ આપણી થશે 500 મીટર, માર્ગ બે માટે આપણી પથ લંબાઈ થશે 300 મીટર અને માર્ગ ત્રણ માટે આપણી પથ લંબાઈ થશે 600 મીટર, બરાબર છે? ખબર પડી ગઈ? તો પદાર્થે કાપેલા કુલ અંતરને આપણે શું કહેશું? પથ લંબાઈ કહેવામાં આવે છે. હવે શું આવશે? સ્થાનાંતર આવશે. શું આવશે? સ્થાનાંતર, બરાબર છે? સ્થાનાંતરને જ્યારે જોશું ત્યારે આપણને એક્ઝેક્ટલી આઈડિયા આવી જશે, બરાબર છે? તો કે આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? તો સ્થાનાંતર, સ્થાનાંતર એટલે શું? કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને, પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે, સ્થાનાંતર કહે છે, બરાબર છે? સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, બરાબર છે? સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય હોઈ શકે, અને તેનો એકમ, તેનો એકમ મીટર છે. કેવો છે? જેમ પથ લંબાઈનો એકમ મીટર છે, તેનો એકમ પણ મીટર છે. સ્થાનાંતર માત્ર અંતિમ અને પ્રારંભિક સ્થાન પર આધાર રાખે છે. સ્થાનાંતર અંતિમ અને પ્રારંભિક સ્થાન પર આધાર રાખે છે. એટલે કે તમે એથી બી જાઓ છો, એથી સી જાઓ છો, એના ઉપર આધાર રાખે છે, બરાબર છે? એના માર્ગ પર આધારિત નથી, રાખે છે પણ માર્ગ પર આધારિત નથી, બરાબર છે? તો આપણે એથી બી માર્ગનું ડિસ્ટન્સ 300 મીટર હોય, હું એથી બી જઉં છું, તો 500 મીટરવાળા માર્ગે જઉં, 600 મીટરવાળા માર્ગે જઉં કે 300વાળા જઉં, જો એનું અંતર પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચે એથી બી 300 મીટર હોય તો આકૃતિના, આકૃતિના ત્રણેય માર્ગે, ત્રણેય માર્ગે સ્થાનાંતર, સ્થાનાંતર
300 મીટર મળે છે, એટલે કે એના સ્થાનમાં 300 મીટરનો ફેરફાર થાય છે. તમે અહીંયાથી ઘૂમીને ગમે એમ કરીને બી પાસે ગયા, તમારું સ્થાનાંતર 300 મીટર થશે, પણ પથ લંબાઈમાં બધું અંતર કાઉન્ટ થશે, એટલે કે બધાય અંતર ગણવામાં આવશે. તો આ છે આપણું પથ લંબાઈ અને સ્થાનાંતર, બરાબર છે. હજી આના વિશે ડીપમાં આપણે આગળ જોશું, આગળના લેક્ચરમાં ઉદાહરણ સાથે સમજવાના છીએ. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી તમે આ બધી નોટ્સને એવું જોઈ લો.